जिला पंचायत खाते आंगणवाड़ी भर्ती प्रक्रिया में उम्मीदवारों साथे अन्याय थयो होवाने लई तंत्रनी नीतिरीति सामे उम्मीदवारोए रोष व्यक्त कर्यो हतो। जिला पंचायत खाते आंगणवाड़ी भर्ती प्रक्रिया माटे 2000 थी वधु उम्मीदवारों पहोंच्या हता, जेमनी प्रक्रिया दरमियान 250 थी वधु उम्मीदवारों साथे एनकेन प्रकारे तेमनी अरजीओ रद्द करवामां आवी हती, जेना अनुसंधाने रद्द थयेल अरजीने 10 दिवसमां सुधारो करी उम्मीदवारोए अरजी रजू करवानी हती, તેમ છતાં ભૂલ રહી ગઈ હતી ત્યારે ઉમેદવારોએ રિજેક્ટ કરવામાં આવેલી અરજીને લઈને ઉમેદવારો તેમની સાથે અન્યાય થયો હોવાનું મીડિયા સમક્ષ જણાવી તંત્રની નીતિરીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી। હું અહીંયા 110 કિલોમીટર કાપીને આવેલો છું, અહીંયા હું 9 વાગે ટચ થયો છું, મને 10 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો અને આંગણવાડી ભરતી પ્રક્રિયાની અંદર સંપૂર્ણ ડોક્યુમેન્ટ એક સાથે સરખા હોવા છતાં અહીંયા અપલોડ કરવામાં એ કે અમારી મિસ્ટેક છે, મિસ્ટેક ન હોવા છતાં પણ એ એમ કહી શકે તમારી મિસ્ટેક છે। અહીંયા અમે સ્ટેમ્પ પેપર છે એ 3 પેજમાં હતું, એ 3 પેજ દેખાડ્યા છતાં એ આપણે માન્ય કરવા માગતા નથી, તો માન્ય કરે એવી અમારી અપીલ છે। મેં આંગણવાડી ભરતીમાં ફોર્મ ભર્યું, એમને 10 દિવસ માટે સુધારા માટે કરવાનો સમય આપ્યો, અમે સુધારો કર્યો, તો એવડા એ લોકોનું કહેવું એમ છે કે તમારી ભૂલ છે તો એ તમારી છે, અમારી ભૂલ હોય તો તમે એ સ્વીકારવા તૈયાર છે, તમારી ભૂલ છે એના માટે જવાબદાર અમે નથી। અત્યારે તમે આવ્યા શું કીધું? અત્યારે એમ કીધું કે તમારી ભૂલ છે એટલે એમાં અમારો કોઈ જવાબ નથી। શા માટે બોલાયા હતા તમને? અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નહીં, જોયા પણ નથી। કેટલા બેનો આવ્યા છે? 250 થી 300 ક્યારના આવ્યા તમે? સવારના 10 થી તો અત્યારે 7 સુધી। આજ રોજ આંગણવાડીમાં જે ભરતી થઈ એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે, કારણ કે જે અમુક લોકો હતા ભણેલા ગણેલા એજ્યુકેટેડ હતા એનો વારો નથી આવ્યો, 10 પાસ હોય તો એને કાંઈ પણ સંજોગે કોઈ મળજતા મેળવી અને એની ભરતી કરેલી છે, અને જે કાંઈ અમારી ભૂલ હોય આંગણવાડી વર્કર જે ફોર્મ ભર્યું એની ભૂલ હોય તો એ સ્વીકારતા નથી, અધિકારીઓની જે ભૂલ હોય તો એ પોતે સ્વીકારે છે, તો આવી સરકારની બે નીતિ રાજનીતિ હોય તો સરકારને ખરેખર આ લોકો માણસોને જે આંગણવાડી ભરતી કરનારને અન્યાય થયો છે, તો સરકારને આના માટે ડીડીઓને કહેવું જોઈએ કે ડીડીઓ આ તમે આઈએસ અધિકારી હોય પણ તમારી ભૂલ છે, જો પોતાની ભૂલ હોય તો પોતે અધિકારી સ્વીકારે છે ડીડીઓ, તો આવા સામાન્ય માણસો કોલેજ કરેલા એકાદું ફોર્મ ન લખ્યું હોય તો એ કે તમારી ભૂલ, એવું ખરેખર આ સરકારનો મોટો અન્યાય થયો છે। અને આવા જે 2 થી 2500 માણસોને અહીં બોલાવ્યા છે સવારના 9 વાગ્યાથી અત્યારે પૂરો પરિપૂર્ણ થઈ ગયો અને ભાગો 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 બસ ઓછામાં ઓછા 250 થી 250 અરજદારોના નામ ખોટી રીતે કાઢી નાખ્યા, ખરેખર જો આની તપાસ થાય, ખરેખર સત્ય તપાસ થાય, આ સરકારમાં તો ખરેખર સત્ય તપાસ થતી જ નથી, જો તપાસ થાય તો જે આ બેનોની જે ભરતી થઈ છે એ અનલીગલી છે અને લીગલીને સાંસ આપો એવું અમારું વિજયભાઈ રૂપાણીને અને નરેન્દ્રભાઈ મોદી સુધી અવાજ પહોંચાડો, તમે દરેક મીડિયાના માધ્યમથી અમે અવાજ અમારો બુલંદ કરો। જય હિન્દ, જય ભારત।